સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી. સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ 7મને ગુરુવારે તારીખ 11 નવેમ્બરના રોજ છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સદાયથી ઉજવાઈ હતી, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હરવી થતાં યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વીરપુરમાં પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા વીરપુરવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે વીરપુરની મેઇન બજારોમાં રંગબેરંગી લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો વીરપુરવાસીઓ પણ પોતાના ઘર, હોટલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરાયા છે. આગામી ગુરુવારે બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામ બાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 જેટલા સ્વયંસેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે. પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. વીરપુરમાં ઘેર ઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરાશે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશિષ પાટડિયા, જડેશ ટીવી, જેતપુર. જય જલારામ. મારું નામ રાધિકા કમલાવાલા. અમે 27 તારીખથી સુરત ગભેરીથી પદયાત્રાએ નીકળ્યા છે અને આજે 2 દિવસ થયા છે. બાપાની કૃપાથી અમને કોઈ વિઘ્ન આવ્યા નથી. અમને બાપા ઉપર પૂર્ણ વિશ્વાસ છે. બાપાની 222મી જન્મજયંતિ અમે ખૂબ ખૂબ ધૂમધામથી ઉજવીએ છીએ. બાપા પણ અમને પૂરો વિશ્વાસ છે કે બાપા અમારી મનોકામના જરૂર પૂરી કરશે. જય જલારામ. આવનાર 11 નવેમ્બરના રોજ બાપાની 222મી જલારામ જયંતિ આ વખતે પણ જોરશોરથી શોભાયાત્રા દ્વારા કાઢવામાં આવશે, જેની ગામના અલગ અલગ ચોકે રાસ ગરબી મંડળની બાળાઓ રાસ રમશે અને વીરપુર ગામ દ્વારા અલગ અલગ સ્થળે ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે પણ વીરપુરમાં અત્યારથી જ દિવાળી જેવો બીજો દિવાળી જેવો માહોલ સર્જાયો છે. અત્યારથી રોશની શણગારથી વીરપુર સજી રહ્યું છે અને ભક્તો પણ એકલા આવી રહ્યા છે દેશ વિદેશથી, જેથી કરીને શોભાયાત્રા વધારે શોભાયમાન બનશે. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું. અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને
દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકાની જાહેર જનતા, ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો, નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવા હું શુભેચ્છા પાઠવું છું.